દેવભૂમિ દ્વારકાના રેલવે સ્ટેશન પર એક મૂંઝાયેલી યુવતી પોલીસની નજરે ચડતા પોલીસે પૂછપરછ કરી હતી યુવતી જણાવતા પોલીસે તાત્કાલિક ખંભાળિયા એકસો એક્યાસી અભયમ ટીમનો સંપર્ક કર્યો હતો સમગ્ર ઘટનાક્રમ વિશે વાત કરીએ તો કર્ણાટકની વતની અઢાર વર્ષીય યુવતીના માતા પિતા મૃત્યુ પામતા ખંભાળિયા ફૈબા ફુઆ સાથે રહેવા આવી ગઈ હતી ફૈબા ફુઆ તેની પાસે ઘરકામ કરાવતા હતા તેમજ પોતાને વેચી નાખવાની તજવીજ થતી હોવાની જાણ યુવતીને થઈ ગઈ હતી જેને પગલે યુવતીએ ખંભાળીયા પોલીસનો સંપર્ક કર્યો હતો ત્યાર પછી યુવતીને જામનગરના કસ્તુરબા વિકાસ ગૃહમાં મોકલી દેવામાં આવી હતી થોડા દિવસ પછી આ યુવતી ગૃહમાંથી ભાગી જતાં દોડધામ મચી ગઈ હતી યુવતી જામનગર રેલવે સ્ટેશને પહોંચી દ્વારકા તરફ જતી ટ્રેનમાં બેસી ગઈ હતી આખરે દ્વારકા પહોંચેલી યુવતીને ખંભાડિયા એકસો એક્યાસી અભયમની ટીમના કાઉન્સેલર પૂર્વીબેન પોપટ તથા તેમની ટીમે સમજાવી હતી પુનઃ વિકાસ ગૃહમાં મોકલી આપવામાં આવી હતી જામનગર શહેરમાં ઘણા દિવસ પછી આજે કોરોનાનો એક કેસ નોંધાયો છે તેમજ મ્યુકરમાઇકોસિસ એટલે કે બ્લેક ફંગસના એક દર્દીનું મૃત્યુ થતાં ભય ફેલાયો છે જામનગરની જીજી હોસ્પિટલમાં છેલ્લા તેર દિવસથી બ્લેક ફંગસની સારવાર લઈ રહેલા સાહીઠ વર્ષીય વૃદ્ધાનું અવસાન થયું છે દિવાળી પૂર્વે કોરોના અને બ્લેક ફંગસે ફરી ફૂંફાડો મારતા ફફડાટ વ્યાપી ગયો છે કૃષિ મંત્રી રાઘવજી પટેલે જામનગરના સર્કિટ હાઉસમાં કલેક્ટર ડોક્ટર સૌરભ પારથી તથા પીજીવીસીએલના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી બેઠકમાં જામનગર જિલ્લાના વિવિધ તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારોના વીજ પ્રશ્નો નિવારવા કૃષિમંત્રીએ તાકીદ કરી હતી આ તકે વીજલલક્ષી ફરિયાદ માટે એક હેલ્પલાઇન પણ શરૂ કરવામાં આવી હતી મોબાઈલ નંબર છ ત્રણ પાંચ સાત ત્રણ છ ત્રણ છ જીરો ચાર એટલે કે સિક્સ થ્રી ફાઇવ સેવન થ્રી સિક્સ થ્રી સિક્સ ઝીરો ફોર ઉપર સંપર્ક કરી ગામડાઓના રહેવાસીઓ ફરિયાદ નોંધાવી શકે છે